નમસ્કાર મિત્રો ફોનલી જીકે ચેનલમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ફોરેસ્ટ ગાર્ડના ખૂબ જ અગત્યના પ્રશ્નો વિશે માહિતી મેળવશું તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોઈજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ તમે જોઈન થઈ શકો છો તો મિત્રો પહેલો પ્રશ્ન જોઈશું ઓસમ ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ઓસમ પર્વત શિખર એ કયા જિલ્લામાં આવેલું છે ઓપ્શન એ રાજકોટ ઓપ્શન બી વલસાડ ઓપ્શન સી બનાસકાંઠા ઓપ્શન ડી કચ્છ તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ રાજકોટ ઓસમ ડુંગર એ રાજકોટ જિલ્લામાં આવેલ છે પ્રશ્ન નંબર બે જોઈશું નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી અનુસાર ભારતમાં વર્ષ બે હજાર એકવીસમાં કેટલા વાઘોનું મૃત્યુ થયું નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી અનુસાર ભારતમાં વર્ષ બે હજાર એકવીસમાં કેટલા વાઘોનું મૃત્યુ થયું ઓપ્શન એ સો ઓપ્શન બી એકસો છવ્વીસ ઓપ્શન સી એકસો સાડત્રીસ ઓપ્શન ડી એકસો ને બે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી એકસો ને છવ્વીસ વાઘોનું મૃત્યુ થયું છે રતન મહાલ રીછ અભયારણ્યમાંથી કઈ નદી પસાર થાય છે રતન મહાલ રીસ અભયારણ્યમાંથી કઈ નદી પસાર થાય છે ઓપ્શન એ પાનમ અને ઓરસંગ ઓપ્શન બી ઓરસંગ અને મહી ઓપ્શન સી મહી અને પાનમ ઓપ્શન ડી પાનમ અને અનાસ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ પાનમ અને ઓરસંગ રતન મહાલ રીસ અભયારણ્યમાંથી પાનમ અને ઓરસંગ નદી પસાર થાય છે કઈ જમીન કૃષિ જમીન તરીકે શ્રેષ્ઠ છે કઈ જમીન કૃષિ જમીન તરીકે શ્રેષ્ઠ છે ઓપ્શન એ કાપવાળી જમીન ઓપ્શન બી શુષ્ક જમીન ઓપ્શન સી જંગલ જમીન ઓપ્શન ડી પિષ્ટી જમીન તો મિત્રો મિત્રો શ્રેષ્ઠ જમીન તરીકે ઓપ્શન એક કાપવાળી જમીન આવશે ધોબી તેના કપડા પર નિશાન કરવા કઈ વનસ્પતિનું ફળ વાપરે છે ધોબી તેના કપડા પર નિશાન કરવા કઈ વનસ્પતિનું ફળ વાપરે છે ઓપ્શન એ ભીલામો ઓપ્શન બી બિલીપત્ર ઓપ્શન સી ભોય રીંગણ ઓપ્શન ડી લક્ષ્મણ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ ભીલામો ધોબી તેના કપડા પર નિશાન કરવા ભીલામો નામના વનસ્પતિનું ફળ વાપરે છે હાથીદાંત એ કયા પ્રકારના દાંતનું રૂપાંતરણ છે હાથીદાંત એ કયા પ્રકારના દાંતનું રૂપાંતરણ છે ઓપ્શન એ રાક્ષદાંત ઓપ્શન બી તીક્ષ્ણ દાંત ઓપ્શન સી કુતરિયો દાંત ઓપ્શન ડી આપેલ તમામ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે રાક્ષદાંત તીક્ષ્ણ દાંત અને કુતરિયો દાંત ફાયર ઓફ ધ ફોરેસ્ટ તરીકે ઓળખાતું વૃક્ષ કયું છે ફાયર ઓફ ધ ફોરેસ્ટ તરીકે ઓળખાતું વૃક્ષ કયું છે ઓપ્શન એ મહુડો ઓપ્શન બી સીમળો ઓપ્શન સી કેસુડો ઓપ્શન ડી લીમડો તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી ફાયર ઓફ ધ ફોરેસ્ટ તરીકે વૃક્ષ પાપી કોન્ડા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે પાપી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે ઓપ્શન એ ઉત્તર પ્રદેશ ઓપ્શન બી મધ્યપ્રદેશ ઓપ્શન સી આંધ્રપ્રદેશ ઓપ્શન ડી મહારાષ્ટ્ર મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આંધ્રપ્રદેશ આંધ્ર રાષ્ટ્રીય ઉદ્યાન એ આંધ્રપ્રદેશમાં આવેલું છે રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે ઓપ્શન એ જમ્મુ કાશ્મીર ઓપ્શન બી ઉત્તરાખંડ ઓપ્શન સી હિમાચલ પ્રદેશ ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ તો મિત્રો ખીર રાષ્ટ્રીય ઉદ્યાન એ હિમાચલ પ્રદેશમાં આવેલું છે ઓપ્શન સી રાઈટ આન્સર ગુજરાતમાં કયા જિલ્લામાં મગરોના સંવર્ધન માટેનું સૌથી મોટું આવાસ કેન્દ્ર આવેલું છે ગુજરાતમાં કયા જિલ્લામાં મગરોના સંવર્ધન માટેનું સૌથી મોટું આવાસ કેન્દ્ર આવેલું છે ઓપ્શન એ નર્મદા ઓપ્શન બી વડોદરા ઓપ્શન સી ગીર સોમનાથ ઓપ્શન ડી જુનાગઢ તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી ગીર સોમનાથ ીર સોમનાથમાં આવેલું છે રામગઢ વિસ્તારી વન્યજીવ અભયારણ્ય તાજેતરમાં સમાચારોમાં હતું તે નીચેના માહિતી કયા રાજ્યમાં આવેલું છે રામગઢ વિસ્ધારી વન્યજીવ અભયારણ્ય તાજેતરમાં સમાચારોમાં હતું તે નીચેના માહિતી કયા જિલ્લામાં આવેલું સોરી કયા રાજ્યમાં આવેલું છે ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી રાજસ્થાન ઓપ્શન સી ઉત્તર પ્રદેશ ઓપ્શન ડી મધ્યપ્રદેશ તો મિત્રો ઓપ્શન બી સાચો જવાબ આવશે રાજસ્થાન રામગઢ વિસ્તારી રાજસ્થાનમાં આવેલું છે જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે છેલ્લી રાષ્ટ્રીય વન નીતિ ક્યારે જાહેર કરી ઓપ્શન એ ઓગણીસો બાવન ઓપ્શન બી ઓગણીસો બાસઠ ઓપ્શન સી ઓગણીસો અઠ્યાસી ઓપ્શન ડી ઓગણીસો બોતેર જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે છેલ્લી રાષ્ટ્રીય વન નીતિ ક્યારે જાહેર કરી તો મિત્રો ઓપ્શન સી સાચો જવાબ થઈ જશે વૈશ્વિક લોક જાગૃતિ લાવવા માટે કયા વર્ષને વિશ્વ વન ઘોષિત કરવામાં આવ્યું વૈશ્વિક લોક જાગૃતિ લાવવા માટે કયા વર્ષને વિશ્વ વન ઘોષિત કરવામાં આવ્યું છે ઓપ્શન એ બે ઓપ્શન બી બે હજાર દસ ઓપ્શન સી બે હજાર પંદર ઓપ્શન ડી બે હજાર અગિયાર તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી બે હજાર અગિયાર ફર્નિચર બનાવવા માટે કયા વૃક્ષના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે ફર્નિચર બનાવવા માટે કયા વૃક્ષના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે ઓપ્શન એ શાક સાલ ઓપ્શન બી ચીડ ઓપ્શન સી ચંદન ઓપ્શન ડી એક પણ નહીં તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ શાક શાલ ફર્નિચર બનાવવા માટે શાક અથવા શાલના વૃક્ષના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં મેનગ્રુવ જંગલો જોવા મળતા નથી નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં મેનગ્રુવ જંગલો જોવા મળતા નથી ઓપ્શન એ જુનાગઢ ઓપ્શન બી જામનગર ઓપ્શન સી ડાંગ ઓપ્શન ડી કચ્છ તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી ડાંગ જૂનાગઢ જામનગર અને કચ્છ જિલ્લામાં મેનગ્રુવ જંગલો જોવા મળે છે તો મિત્રો આ હતા ફોરેસ્ટ ગાર્ડના ખૂબ જ અગત્યના પંદર જેટલા પ્રશ્નો તો મિત્રો તમે કોમેન્ટ કરી જરૂર જણાવજો કે કેવો લાગ્યો વિડિયો અને વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી લેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ તમે જોઈન થઈ શકો છો ત્યાં તમને ફોરેસ્ટ ગાર્ડનું મટીરિયલ અને ક્વીઝમાં પણ તમે પાર્ટિસિપેટ થઈ શકશો તેમજ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં એની પણ લિંક આપેલી છે એમાં પણ તમે જોઈન થઈ શકો છો